પ્રકરણ 13 ક્ષમાશીલ. ફરતા ફરતા કૃપાનંદ સ્વામી સાથે સ્વામી અને સંતો એક વખત શેત્રુંજી નદીને કાંઠે જૂના સાવર ગામે આવી પહોંચ્યા. ઝરમર ઝરમર વરસાદ વરસતો હતો. સંતો ગામમાં જોડી માગવા નીકળ્યા. તે ગામનો ધણી કાઠી દરબાર ઉગો ખુમાણ ભેખના શબ્દોથી ભરમાઈને સત્સંગનો દ્વેષી બન્યો હતો. તેને ખબર પડી કે ગામમાં સ્વામિનારાયણના મૂંડિયા સંતો આવ્યા છે, તેથી પોતાના માણસોને હુકમ કર્યો કે એ સાધુઓને ગામ બહાર કાઢો, છોકરાઓ ભેળા કરી તેમના ઉપર છાણ કાંકરા નંખાવો જેથી ફરીને આ ગામમાં પગ મૂકે નહીં. દરબારનો હુકમ થતા નોકરોએ ગામમાં જોડી માગતા સાધુઓને અટકાવ્યા ને તેમને ગામ બહાર ચાલ્યા જવા કહ્યું. સાધુઓ ગામ બહાર જવા માંડ્યા ત્યારે નોકરોએ છોકરાઓ પાસે તેમના ઉપર છાણ કાંકરા ધૂળ વગેરે નંખાવ્યા અને માર પણ માર્યો. છતાં સાધુઓ કંઈ પણ બોલ્યા નહીં, તેમજ કંઈ બુરો વિચાર પણ મનમાં લાવ્યા નહીં. નિર્વૈરી અને કીડી જેવા જીવને પણ કદી ન દુખાવનારા આ સંતો મહારાજનું ભજન કરતા કરતા ગામ બહાર આવી નદી કાંઠે ઝાડ નીચે બેઠા. શી સહનશીલતા! કદાચ શબ્દો સહન થાય, પણ આ તિરસ્કાર માર કેમ સહી શકાય? ગાલિદાનમ તાડનમ ચ કૃતમ કુમતિર ભીર્જનેહી ક્ષંતવ્યમેવ સર્વેષામ ચિંતનીયમ હિતમ ચ તૈહી. મહારાજની આ આજ્ઞા સંતોએ યથાર્થ પાળી. નદી કાંઠે ગામના માણસો પાણી ભરવા જતા હતા. તેમણે આ જોયું તેથી અંદરો અંદર કહેવા લાગ્યા, અરે દરબાર કેવો નિર્દય છે કે બાપડા સાધુઓને ગામ બહાર કાઢી આવું અપમાન કરે છે, પછી ભગવાન તેને દીકરો ક્યાંથી આપે? સંતોએ આ સાંભળ્યું. સ્વામીને વિચાર આવ્યો કે દરબારનો દ્વેષ અણસમજણનો છે, માટે તેમને ઘેર દીકરો થાય ને તે સત્સંગી થઈ આપણને દરબારમાં ઉતારે એવો આપણે શુભ સંકલ્પ કરીએ. સ્વામીનો આ વિચાર કૃપાનંદ સ્વામી અને સંતોને પણ બહુ ગમ્યો, તેથી સૌએ ભેળા મળી સંકલ્પ કર્યો. સ્વામીની આવી શુદ્ધ ભાવનાથી સૌ સંતો પણ મનોમન રાજી થયા. આ પ્રમાણે ઉગા ખુમાણને આશીર્વાદ આપી સંતમંડળ ત્યાંથી બીજે ગામ ગયું.